ત્યારે આજના દિવસના મોટા સમાચાર સાથે શરૂઆત કરીએ તો સેબીએ ઘણા મોટા નિર્ણયો લીધા છે. સેબીએ આજે રિફોર્મ માટે પગલાં લેતા મ્યુચ્યુઅલ ફંડના ખર્ચ રેશિયોમાં 2% સુધીનું નિયંત્રણ કર્યું છે. આ સાથે તેમણે કહ્યું છે કે ઇન્ડસ્ટ્રી ટ્રેલ મોડલ ઓફ કમિશનને અપનાવીને આ સાથે તેમણે ફોરેન પોર્ટફોલિયો રોકાણકારને રાહત આપતા કહ્યું કે એફપીઆઈના નિયમો માટે એચઆર ખાન પેનલની ભલામણ અમે સ્વીકારી છે. એફપીઆઈ માટે કેવાયસીના નિયમોમાં પણ જલ્દીથી ફેરફાર કરીને નવો સર્ક્યુલર બહાર પાડવામાં આવશે. આ સાથે સેબીએ આઈપીઓની લિસ્ટિંગના સમયમાં ઘટાડો કરીને 3 દિવસ કર્યો છે. અને આજ અંગે આપણે વાત કરીશું મોતીલાલ ઓસવાલ એએમસીના સીઈઓ આશીષ સોમૈયા સાથે. આશીષ, ગુડ ઇવનિંગ. અને જે આજે સેબીના નિર્ણય આવ્યા છે, ખાસ કરીને એફપીઆઈઝ માટે કેટલા પોઝિટિવ રિફોર્મ્સ ગણશો અને અમેન્ડમેન્ટ ઇન કેવાયસી ક્રાઇટેરિયા કેટલા વેલકમ છે, વેલકમિંગ છે એ લોકો માટે? એફપીઆઈ ની જે વાત હતી એ તો બહુ, એટલે એક રીતે તમે જોયો તો બહુ જ અર્જન્ટલી અને ડેસ્પરેટલી રિક્વાયર્ડ જે ક્લેરિફિકેશન હતા, આઈ થિંક એનાથી જો એ લોકો પાછું હવે રિકન્સિડર કરીને નવી કમિટીના રેકમેન્ડેશન લેશે તો એફપીઆઈ માટે તો ડેફિનેટલી ગુડ ન્યૂઝ છે. અને એક રીતે ગુડ ન્યૂઝ જ નહીં, બલકે રાહતનો ન્યૂઝ છે, એટલે દેટ ઇઝ ડેફિનેટલી પોઝિટિવ. સાથે જ લિસ્ટિંગ ટાઈમમાં પણ એક ફેરફાર કરવામાં આવ્યો છે, ઓછો કરવામાં આવ્યો છે મ્યુચ્યુઅલ ફંડના, તો એના માટે તમે શું કહેશો, કેટલું પોઝિટિવ છે? લિસ્ટિંગ તો આપણે જે આઈપીઓઝ માટે છે, કારણ કે આઈપીઓઝમાં શું થતું હોય છે કે ઘણા બધા રિટેલ ઇન્વેસ્ટર્સ છે, બધા લોકોના પૈસા રોકાતા હોય છે. અને બીજી વાત છે કે અલ્ટિમેટલી આપણે બજારમાં દર દિવસે ઘણા ફેરફાર થતા હોય છે, એટલે આઈપીઓમાં કંપની આવે અને પછી લિસ્ટિંગમાં જો જેટલા ઓછા દિવસ લાગે એટલું વધારે સારું, એટલે બજારના કઈ ફેરફારો હોય એ બધી ચીજોથી આપણા પૈસા એમાં લોકિંગ ના રહે. અને આઈપીઓ નો જે અલોટમેન્ટનું પ્રોસેસ છે ને, લિસ્ટિંગ જે છે એ જેટલું ફાસ્ટ થાય એટલું સારું કહેવાય. સો દેટ ઇઝ ઓલસો ડેફિનેટલી આઈપીઓ ના ઇન્વેસ્ટર્સ માટે પોઝિટિવ ન્યૂઝ કહેવાય. અને સાથે જ ઘણા બધા સેબીએ આજે રિફોર્મ્સ લાવ્યા છે, તમને શું લાગે છે કાલે માર્કેટ કઈ રીતે રિએક્ટ કરશે? આઈ થિંક માર્કેટ પર ઇમિડિયેટ અસર તો મને નથી દેખાતા. એફપીઆઈ ઇઝ ડેફિનેટલી એના માટે એક પોઝિટિવ છે, એટલે ધેટ, એટલે ઇમિડિયેટલી કાલે ને કાલે માર્કેટમાં કઈ જાતનો મને નથી લાગતું ડાયરેક્ટલી કોઈ અસર પડે, પણ એફપીઆઈ નો ન્યૂઝ પોઝિટિવ છે. મ્યુચ્યુઅલ ફંડની તમે વચ્ચે જે વાત કરી કે મ્યુચ્યુઅલ ફંડના એક્સપેન્સ રેશિયોઝ જે છે એમાં એક કેપ લાવી દીધો છે, ઇક્વિટી ફંડમાં 2.25% અને નોન ઇક્વિટી કે ડેટ ફંડમાં 2% નો જે કેપ લાગ્યો છે એ રોકાણકારો માટે સારું છે, કારણ કે રોકાણકારોના જે એનએવી છે એમાંથી એક્સપેન્સ રેશિયો કપાતા હોય છે. આની પહેલા એનો મેક્સિમમ હતું 2.5%, અને હવે 2.25% થઈ ગયો, એટલે મારા ખ્યાલથી લગભગ ઓન એન એવરેજ મોટા ફંડ્સ પર કદાચ વધારે થોડોક ઓછો થશે, અને નાનામાં નાના ફંડ્સ પર બી મારા ખ્યાલથી 25-1 પૈસા જેવો તો કટ આવશે જ, એટલે એનાથી રોકાણકારોના રિટર્ન્સ કે વળતર વધુ, એટલા જેટલું એક્સપેન્સ રેશિયો ઓછો કરે એટલું રોકાણકારોનું વળતર વધે. સો ડેફિનેટલી એક પોઝિટિવ મૂવ છે. પણ સાથે જ સાથે એમાં એવું આવ્યું છે કે અપફ્રન્ટ કમિશન નહીં આપવાનું ને, ખાલી ટ્રેલ કમિશન આપવાનું, એટલે અપફ્રન્ટ કમિશન ન આપો એટલે થોડોક ઇન્ડસ્ટ્રીમાં ફ્લો કદાચ ઓછો થઈ શકે, કારણ કે કમિશન ઓછા હોય અને સાથે જ સાથે અપફ્રન્ટ ની બદલે ટ્રેલ હોય તો પાછળથી કમિશન આવે. જયારે આપણે ઇન્ફ્લો લાવીએ છીએ કે એપ્લિકેશન લાવે છે ત્યારે કમિશન નહીં આવે, એટલે એનાથી થોડોક ઇન્ડસ્ટ્રીના ઇન્ફ્લોઝ પર અસર પડી શકે છે, પણ એ શોર્ટ ટર્મ ઇમ્પેક્ટ છે. વેરેઝ રોકાણકારોના માટે જે લાંબા ગાળામાં ફાયદો છે એ ડેફિનેટલી બહુ મોટો પોઈન્ટ છે. જી આશીષ, ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ. અને સાથે જ ફૂલ સર્કલ ફાઇનાન્શિયલ પ્લાનર્સ એન્ડ